माँ आशापुरानी हमेशा एक अपील रही है, एक कोशिश करती हो कि सौथी मोटी उमरना माणसों तेमनी साथे वधारे वात करवामां ते रस धरावती हो। आपणी साथे बने मोटी उमरना माणसों छे, हूँ वारंवार कहता हूँ छूँ कि आ मोटी उमरना लोको घणी सरकार आवी गई जोई हशे, केटली उलटफेर थई हशे तेमने जोई हशे। त्यारे काका 2022 में आ चूंटणी छे, अत्यारे जी आखी अलग ज चूंटणी छे। एटले 2022 में एक तरफ 27 वर्षनुं शासन, एक तरफ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તામાં આવવાની કોશિશ કરી છે, તો શું વિશેષ મુદ્દાઓ શું હશે? સાહેબ, પહેલો વાત એ છે, આ મોદીજી આવ્યો તો મોદી ભૂખ નહીં દીધી, અમારો નથી અનાજ મળતો, અનાજ નથી મળતો, હવે છે તો 7 જણા થઈએ તો 6 કિલા કેવું દે, 6 કિલામાંથી શું થાય? અહીં વિચાર કરો, આ મોદીજી તો અમને ભૂખ થઈ દીધી બહુ, ખબર છે? આ અમારું નથી કોઈ કામ થતું, કોઈ પણ સરકારી કામ હોય તો અમારું નથી થતું, તો હવે એનું શું કરવું? અમને કેના કે અહીંયા નાના માણસો છે, અહીંયા અમે મોટા નથી, અમે મજૂર માણસ છીએ, રોજ કમાવીએ ને રોજ ખાઈએ, તો હવે 6 કિલા કેવું દે 7 જણાને, તો અમે શું કરીએ 7 કિલામાં? બોલો, આપ જોઈ શકો છો કાકા થોડાક ભાવુક થઈ ગયા, કારણ કે મુદ્દાઓ અલગ હોય, ચૂંટણી આવે જાય, પણ ગરીબ લોકોનું જે સામાન્ય પ્રજા હોય તેમની જે ચિંતા કરે એને સાચી સરકાર કહેવાય। ખૂબ એમને સારી વાત કરી કે અમારી જે અમારા સવાલો છે, અમારી જે માંગ છે એ અમારી પૂરી થતી નથી, ત્યારે સાથે કાકા શું લાગે છે આ વખતે 2022? એટલે અમને એમ લાગે છે કે પહેલાં કોંગ્રેસથી રાજ પહેલાં કરી ગયું, ઇન્દિરા ગાંધીએ રાજ કર્યું, એ કોંગ્રેસે નવા નવા બધા જે માણસોને તકલીફ હતી દૂર કરી, અત્યારે ભાજપ સરકાર આવે છે અને કહે છે કે તમે છૂટ્યા, અમે સહેજ છીએ, એ ઘર અમારું ઘર અમે ભરી લઈએ પછી તમારું કરશું, એવું કહે છે। મતલબ એ કહે છે કે અમે અમારું પહેલાં કરી લઈએ પછી તમારું કરશું, પછી તમારું કરશું। એટલે આ લોકો તો કહે છે કે ગામડામાં ભાજપ સરકારનું બહુ વર્ચસ્વ છે અને બહુ ચાલે, આમાં વ્યક્તિગત હોય, વ્યક્તિગત હોય, એમાં માણસનું એક વાત માણસ કરતો હોય એની જબાન ઉથલે કો અને કા, એમાં ફરક આવે છે। એટલે માણસ માણસને જરાક જે સમજતો હોય, હું તો એક જાડો માણસ છું, સમજ્યા? પણ મને એવું લાગે છે કે આ અમારા માટે અને અમારી સમાજની દ્રષ્ટિએ અમને જરાક આના ઉપર વિશ્વાસ આવે છે, વિશ્વાસ આવે છે, વ્યક્તિ ઉપર વિશ્વાસ આવે છે। આપ કેટલા વર્ષથી વોટિંગ કરો છો? વોટિંગ તો મને 73મું વર્ષ આવે છે। અમુક નવજવાનો છે એમ કે છે કે મારા એક મતથી શું થશે, વોટિંગ કરવા જતા નથી, તો મત છે ને એક મત છે ને એનાથી હારે અને જીતે, તો આ એક મત છે ને એ કરોડો રૂપિયાનો છે, જેવો કરે ઇજ્જતનો સવાલ છે। અમુક લોકો મતને એની જે માન્યતા છે સમજતા નહીં, મત એટલે એમને નોર્મલ લાગે છે, બધાને આ સમજ ન હોય, પણ જે સમજે છે એ ગમે ત્યાં કામ ઉપર હોય મત દેવા અહીંયા હાજર થઈ જાય, એટલે પવિત્ર મત દેવો જરૂરી છે। ઘરમાં બીમાર માણસ પડ્યો હોય, ભલે એનો બાપ બીમાર પડ્યો હોય, સૂતો હોય ખાટલામાં, પણ મત દેવા આવવાની ફરજ છે। અચ્છા, મતદાન જરૂરી, જરૂરી કરવાનું છે। મુંદ્રા શહેર મેં સભી ગાડીઓ કે નયે ઓર પુરાને સેફ્ટી ગ્લાસ તફન ગ્લાસ ફિટિંગ કરને કે લીએ સંપર્ક કરે આરતી ઓટો ગ્લાસ દુકાન નંબર 2 મારુતિ કોર્નર કે પાસ રાશાપીર સકલ અદાની પોર્ટ રોડ રબ મુંદ્રા કચ્છ। કોન્ટેક્ટ પ્રવીર ભાઈ, મોબાઈલ નંબર 6353523472 9664529289 ઓર મંજીભાઈ દાફરા, મોબાઈલ નંબર 8780924817।